ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં છો? તમને ખબર છે ને આજે કયો વાર છે? મંગળવાર છે. તો મંગળવારે આપણો શેનો પીરિયડ હોય? હિન્દીનો પીરિયડ હોય. તો આજે આપણે હિન્દીની બુકમાં નહીં પણ આપણે આજે હિન્દીની નોટમાં લખવાનું છે. તો ચાલો તમે બધા હિન્દીની નોટ ખોલો. જો ટીચર પાસે હિન્દીની નોટ છે, એમની નોટ ખોલી છે ટીચરે. ગયા પીરિયડમાં આપણે શું શીખી ગયેલા હતા? સ્વર શીખેલા હતા. શું શીખેલા હતા? સ્વર એ થી અહ સુધીના શબ્દનો ગુજરાતી અર્થ, બરાબર છે? એટલે આ શું છે? સ્વર શીખી ગયેલા હતા. તો આજે આપણે શું શીખવાનું છે? આ પાના પર જો ટીચર લખ્યું છે, દ થી ઘ હિન્દી શબ્દનું ગુજરાતી અર્થ, બરાબર છે? દ થી ઘ સુધીના. તો ચાલો આપણે બધા શીખીએ. જો ટીચરે એની બુકમાં લખેલા છે ને, તેવી રીતે તમારે પણ તમારી બુકમાં લખવાના છે. જો પહેલું શું છે? ડ, બરાબર છે? એની બાજુમાં જો ટીચરે દ ગુજરાતીમાં લખ્યો છે, પછી હિન્દીમાં ડ એટલે શું? ડગર. ડગર એટલે રસ્તો. ડ યાને ડગર. ડગર મીન્સ રસ્તો. ડ પછી શું આવે? ઢ. તો ગુજરાતીમાં એની બાજુમાં લખવાનો ઢ. ઢ સે ક્યાં આતા હે? ઢોલ. એની સામે શું લખવાનું? ઢો લ. ઢ પછી અણ, બરાબર છે? જોવા, અણ જોઈને ખાસ લખજો ધ્યાનથી. હિન્દીનો અણ અને બાજુમાં અણ. અણ પાસે ક્યાં હતા હે? ફેણ. ક્યાં હતા હે? ફેણ. તો એની સામે શું ટીચર લખ્યું છે? ફેણ, બરાબર છે? પછી શું છે? ટ. ટ મીન્સ ક્યાં હતા હે? ટ મીન્સ તબલા. ક્યાં હતા હે? તબલા. તો એની સામે શું લખવાનું? તબલા. ઠ. ઠ મીન્સ ક્યાં હતા હે? ઠણ. ઠણ યાને ક્યાં હતા હે? આંચળ. ક્યાં હતા હે? આંચળ. ડ. હવે આવે ડ. ડ મીન્સ દરવાજા. દરવાજા પરથી એટલે શું કહેવાય ગુજરાતીમાં? બારણું. ડ પછી આવશે ઘ, બરાબર છે? ઢ પછી શું આવે? ઢ. શું આવે? ઢ. તો અહીંયા સામે શું લખવાનું? ઢ. તો આજે તમને ટીચરે દ થી ધ સુધીના હિન્દી શબ્દ અને તેનો અર્થ કીધો છે ગુજરાતીમાં, બરાબર છે? તો તમારે લોકોએ આટલું ગુજરાતી હિન્દીની નોટમાં સરસ અક્ષરે લખવાનું છે જે ટીચરે તમને બતાવ્યું છે, બરાબર? તો તમે લોકો લખશો ને એવું સરસ અક્ષરે, બધાએ લખવાનું છે. હા, જાતેથી, મમ્મી પાસે લખાવવાનું નથી. થેન્ક યુ.